ગુડ મોર્નિંગ બાળકો આજનો આપણો વિષય છે ગુજરાતી લાસ્ટ ટાઈમ જ્યારે ગુજરાતીનો સબ્જેક્ટ હતો ત્યારે આપણે એક્ટિવિટીઝ કરેલી ત્યાર પછી આજે આપણે ક કલમના ક થી અણ ફેણના અણ સુધીનું રિવિઝન કરવાનું છે તો અહીંયા જુઓ બાળકો અહીંયા મેં ઊભી લાઈનમાં આપણને ક થી અણ લખી આપ્યો છે તે સેમ ટુ સેમ તમારે બાજુના બોક્સિસમાં એક એક બોક્સ છોડીને લખવાનું છે ઓકે તો સૌથી પહેલાં શું લખેલું છે ક કમળ નો ક ત્યાર પછી ખ ખલ નો ખણપતી નો ગર નો ગ ચકલી નો ચ છત્રી નો છ જ જમરૂખ નો જ જબલા નો જ ટ ટપાલી નો ટ ત્યાર પછી નેક્સ્ટ પેજ જી ઠ ઠળિયા નો ઠ ડ ડગલા નો ડ ટ ઢ ગલા નો ઢ અણ ફેણ નો અણ ઓકે આ જ જિત એક એક બોક્સ મૂકીને તમારે આ દરેક વસ્તુ ફિનિશ કરવાની છે ત્યાર પછી આપણે જોઈશું ટેક્સ બુક ત્યાર પછી ટેક્સ્ટબુકમાં આ છે આપણે પેજ નંબર ચોસઠ પેજ નંબર ચોસઠ પર આપેલું છે ટપકા જોડી મૂળાક્ષર પૂર્ણ કરો એટલે કે સૌથી પહેલા તમારે અહીંયા કરવાનું છે ટ્રેસિંગ ક કલમ નો ક ખ ખલ નો ખ ગ ગણપતિ નો ગ ક ઘર નો ઘ ચ ચકલી નો ચ છ છત તરી ન છ ચ જમ વૃક્ષ નો જ જ જબલા નો જ ટ ટ નો ટ ઠ નો ઠ ડ ડગલા નો ડ નો ઢ અણ ફેણ નો

તરીન છ જ જમ વૃક્ષ નો જ જ જબલા નો જ ટ ટપાળી નો ટ ઠ નો ઠ ડ ડગલા નો ડ ટ ઢગલા નો ઢ ત્યાર પછી અણ ફેર નો અણ એ જ રીતે અહીંયા નીચે પણ તમારે સેમ વસ્તુ લખવાની છે અને અહીંયા કથી અણમાં ખૂટતા અક્ષર લખો એટલે કે જ્યાં જ્યાં પણ જે પણ અક્ષર આવે છે એ તમારે ફિલઅપ કરીને આ આખી ચેનને કમ્પ્લીટ કરવાની છે ઓકે અને ત્યાર પછી તેના ફોટોસ પાડીને મને સેન્ડ કરવાના છે ઓકે બાય બાય